नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने बात करिए अशांत धारानी, तो गुजरात में जे अशांत धारानो जे कायदो बनावामां आव्यो हतो तेने राष्ट्रपति श्रीए सिग्नेचर करी दीधा छे। अने त्यार बाद जे लोको पण आ अशांत धारानुं कड़कपणे पालन थाय तेना माटे जेओए समिति बनावी हती, अशांत धारा समिति, तेमाना મેહુલ દેસાઈ આપણી સાથે છે ને તેમની સાથે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ। મેહુલભાઈ, સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ શુભકામના કે તમે જે કામગીરી ઉપાડી આજે કાયદો બની ગયો અને ઘણા લોકોને આનાથી રક્ષણ પણ મળશે। શરૂઆત કેવી રીતે થઈ હતી? શરૂઆત આમ તો એક આ અશાંત ધારાનો છે ને એક વિચાર હતો અમારો, એટલે વિચાર કહેવાય આમાં, તો એ વિચારની શરૂઆત તો કઈ રીતના થઈ તો 2017માં, 2017માં માર્ચમાં અમારા વિસ્તારમાં બે આખી સોસાયટી બનવાની હતી, એ કોઈ સ્પેસિફિક કોમ્યુનિટી માટે બનવાની હતી। તો એના માટે અમે લોકો એક સારા વડોદરા નામે એક બધી આસપાસની 75 સોસાયટીનું એક સંગઠન બનાવ્યું। ત્યારથી અમે એક આના માટે નાના મોટા પ્રયત્નોથી અમે ક્યાંય ને ક્યાંય આપણા પ્રશાસનને સહયોગમાં લઈને અમે ક્યાંય ને ક્યાંય આપણે આની રોકતા હતા। પણ અત્યારે જે વર્તમાન જે વિષય બન્યો, હમણાં જે સમર્પણ સોસાયટીમાં જે વિષય બન્યો, તો સમર્પણ સોસાયટીનો જે વિષય બન્યો એમાં એ લોકોની જે યુનિટી, એ લોકોની જે સજાગતા એટલી મજબૂત હતી કે એમને બધાનો આપણે સંપર્ક કર્યો, એમાંથી એક અશાંત ધારા સમિતિની રચના બનાવી। અશાંત ધારા સમિતિની જે આપણી સમર્પણમાં જે રચના બનાવી એના દ્વારા પછી આ ધીમે ધીમે પછી બધા જોડાતા ગયા અને આ એક કાર્ય તરફ આગળ વધ્યા અમે। મેહુલભાઈ, આ જે પહેલાં બી કાયદો હતો, અશાંત ધારાનો કાયદો પહેલાં પણ હતો, એમાં થોડી ઘણી બધી લૂપ પોઈન્ટ હતા। હવે જે આ નવો કાયદો બનાવ્યો છે નવા સૂચનો સાથે ને એને મંજૂરી મળી છે, અલગ કેવી રીતે છે? આ પહેલાં જે કાયદો હતો એ વિધાનસભામાં બિલ પસાર થયેલું હતું, બિલ પસાર થઈને પછી જ્યારે રાષ્ટ્રપતિ સિગ્નેચર કરે છે ત્યારે એનું કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે। એના પછી સરકારશ્રી એનું IPC ના અંતે ને બધું એની કલમો બધી એડ થતી જાય છે। જે ગઈકાલે જે અહીંયાથી ગુજરાત વિધાનસભામાંથી જે બિલ પસાર થયેલું એની રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરી, હવે એનું એક કાયદાના સ્વરૂપમાં રૂપાંતર થશે। એટલે કાયદાના સ્વરૂપમાં રૂપાંતર થશે ત્યારે આ કાયદાનું કોઈ ઉલ્લંઘન કરશે તો એની એક સ્પેસિફિક સજાની જોગવાઈ હશે, એની એક એને રોકવા માટે જે કાનૂની જે રાહ હશે એ ક્લિયર હશે। એટલે આ બાબતે આપણને જે પહેલાં અને હવે, પહેલાં એવું હતું કે આ એક બિલ પસાર થયું હતું એના સંદર્ભમાં આપણે આવેદનપત્ર આપીએ છીએ, આપણે એના માટે બધાને સંગઠિત કરીને આપણે ચાલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ હવે એક આ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું। જેમ કે અત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, તો દારૂબંધીનો કાયદો જ્યારે અમલ થયો ત્યારે એનું કાયદાનું પાલન એક કડકાઈથી કરવું પડતું હોય છે, તો આમાંનો એક આ કાયદો બન્યો છે। મેહુલભાઈ, મેં અત્યાર સુધીમાં જે જોયું છે કે જ્યારે આવી મોટી મોટી પ્રોપર્ટી કોઈ ખરીદતું હોય ને જ્યારે કોઈ પણ નાનું મોટું બી ગેરકાનૂની કામ કરતું હોય તો એક સામાન્ય વ્યક્તિ નથી હોતો, એની પાછળ એક પાવરફુલ વ્યક્તિઓ હોય છે, તો આ કાયદો જ્યારે બન્યો ત્યારે એ પાવરફુલ વ્યક્તિઓને રોકી શકશે આ કાયદો? હવે પાવરફુલ વ્યક્તિ છે કે સામાન્ય વ્યક્તિ છે, બધા માટે કાયદો તો સમાન જ છે। કાયદાનું જે ઉલ્લંઘન કરશે, કાયદાની જે છટકબારીનો ઉપયોગ કરશે એના માટે સરકારશ્રી દ્વારા એની સજાની જોગવાઈ, 3-5 વર્ષની સજાની જોગવાઈ, 1 લાખ સુધીના દંડની જોગવાઈ, આ બધી જોગવાઈઓ કરેલી છે, તો એમાં કોઈ પાવરફુલ છે કે કોઈ સામાન્ય વ્યક્તિ છે તો એનું કોઈ રહેવાનું જ નથી, એ બધા માટે કાયદો તો સમાન જ રહેવાનો છે। પણ જે હિસાબે મેં હમણાં એક લાસ્ટ જે કિસ્સો છે આપણે સમર્પણ સોસાયટીમાં ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો હતો કે એક પારસીને મકાન વેચવાનું હતું ને પછી એક મુસ્લિમને મકાન વેચાઈ ગયું, તો આ જે નામ એવા છે અને જે અધિકારીઓ એવું કહે છે કે આ ભૂલ થઈ છે, તમને શું લાગે છે? તમે આટલા સમયથી જોડાયેલા છો, આ અધિકારીઓની ભૂલ હોઈ શકે છે કે પછી કોઈક એવું ઇન્ટેન્સ જ હોય કે આવું કરવું જ છે? આપણે આમ અધિકારીની ભૂલ કે કોઈના ઇન્ટેન્શનમાં કે કોઈ ટેકનિકલી કોઈ એરર રહી ગઈ હોય એ બધી વસ્તુઓમાં હજુ ઘણું સમય નીકળી જશે હજી એનું રેક્ટિફાય કરવામાં। પણ જ્યારે આના પહેલાં જે કાયદો હતો એમાં એવું હતું કે એક ફેર વેલ્યુ મળવી જોઈએ અને બીજું કે કોઈ શાંતિથી આ દસ્તાવેજ લેનાર અને વેચનાર વચ્ચે થયેલો હોવો જોઈએ। નવો જે એડિશનલ છે એમાં બે વસ્તુઓનું એડિશન કરવામાં આવ્યું છે, એક તો કોઈ સ્પેશિયલ સમુદાયનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે કે નહીં એની બી તપાસ કરવાની, અને કોઈ સ્પેશિયલ
સમુદાયનું ધ્રુવીકરણ ભવિષ્યમાં થશે કે નહીં એની તપાસ કરવાની. આ બે વસ્તુઓનું આમાં એડિશન કરવામાં આવ્યું છે. એનાથી આપણને ચોક્કસથી આ બાબતમાં ફાયદો થઈ શકે. કારણ કે તમે જોશો કે અમુક એવા વિસ્તારો હતા કે જેમાં કોઈ સ્પેસિફિકલી નામ આખું અલગ હોય, એમાં આ રીતના શરૂઆતમાં કોઈનું 50 લાખની મિલકત હોય તો 50 લાખની મિલકત ખરીદીને ધીમે ધીમે પછી જે છેલ્લા જે મકાનો રહેતા હોય છે એને પછી બહુ 50 લાખની મિલકતની 10 લાખ વેલ્યુ આઈને ઊભી રહેતી હોય છે. ગઈકાલે આપણા ગૃહમંત્રીશ્રીએ એમના પ્રેસ કોન્ફરન્સના સ્ટેટમેન્ટમાં બી આ રજૂ કરેલું. તો આમાં એક થોડુંક જે લૂપહોલ્સ જે કહો છો ને હતા એનું હવે આનું સોલ્યુશન આવશે ખરું. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે. ને આ અસાન ધારા જે સમિતિ બની હતી તેમના આગેવાન છે ને ઘણી લાંબી લડત તમામ લોકોએ લડી છે ને આ લડતમાં સ્થાનિય ધારાસભ્યો હોય કે સ્થાનિક લોકો હોય તે લોકોએ પણ લડી છે. ને આ જે અસાન ધારાનો જે કાયદો હોય બની ગયો છે તે કાયદાથી કોઈ ચોક્કસ એક વર્ગને નહીં બધા જ વર્ગોને લાભ થશે અને તમામ વર્ગો જ્યાં રહેતા હોય ત્યાં શાંતિપૂર્ણ રીતે રહી શકશે અને તેમનું મકાન કોઈક બીજા લોકો કંઈક બીજી રીતે ખરીદી નહીં શકે અને બંનેને આ કાયદાથી જરૂર લાભ થશે.